નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ ચાર એમાં ઇંગ્લિશ જે નવી ટેક્સ્ટબુક આવેલી છે બે હજાર ત્રેવીસની એમાં ચેપ્ટર નંબર એકનું સોલ્યુશન આપણે કરી લીધું હવે આપણે કરીશું યુનિટ ટુ એનિમલ્સ અવર ફેથફૂલ ફ્રેન્ડ્સ પ્રાણીઓ કે જે આપણા વિશ્વાસુ મિત્રો છે પહેલો ભાગ છે લિસનિંગ સિંગ એન્ડ ઇન્જોય ગાઓ અને મજા માણો આઈ એમ અ બિગ ટ્રી હું એક મોટું ઝાડ છું ધીસ આર માય બ્રાન્ચિસ આ મારી ડાળખીઓ છે એન્ડ ધીસ આર માય લીવ્સ અને આ મારા પાંદડાઓ છે ધીસ આર માય ફ્લાવર્સ આ મારા ફૂલો છે એન્ડ ધીસ આર માય ફ્રૂટ્સ આ મારા ફળો છે આઈ ગીવ શેડ ટુ બર્ડ્સ એન્ડ યુ હું પક્ષીઓને અને તમને છાંયડો આપું છું મેચ એ વિથ બી આપણે એની સાથે બીને જોડવાનું છે તો ચાલો જોઈએ પહેલું છે ફ્રૂટ્સ તો ફ્રૂટ્સ ક્યાં છે તો કે પાંચમામાં છે તો અહીંયા આપણે લખી દઈશું ફાઇવ બ્રાન્ચિસ ત્રણ નંબર ફ્લાવરનો ફોટો ક્યાં છે અહીં એક નંબર પર છે ટ્રી ક્યાં છે બીજા નંબર પર છે અને તો 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 કે કે પાંદડાઓ એ છે ચોથા નંબર પર આપણે ત્યાં લખી દઈશું ફોર ઓકે ચાલો આગળ વધીએ લિસન ટુ ધ સ્ટોરી આ વાર્તા તમારે સાંભળવાની છે શેરુ અને એના મિત્રો તો શેરું છે એને ડાન્સ કરવું ગાવું અને રમવું ખૂબ જ ગમતું હતું એને એના શાર્પ કાંટાઓ છે તીક્ષ્ણ કાંટાઓ છે એની આખા શરીર ઉપર એ ગમતા ન હતા હવે એના બધા જે મિત્રો છે બરાબર એટલે કે જંગલમાં રહેતા અન્ય પ્રાણીઓ એને એની રીતે મજા માણવી ખૂબ જ ગમતી હતી કોઈને પણ શેરુ સાથે રમવું હતું નહીં એક વખત એક નાના ઉંદરે કહ્યું શેરુ ચાલો તારા જે કાંટા છે એ તને શું બનાવે છે તો કે ખૂબ જ સ્પેશિયલ બનાવે છે તો નાના ઉંદરે શું કર્યું તો કે એ શેરુને મદદ કરવા માગતો હતો તો એના માટે એક સરસ મજાનો શર્ટ બનાવીને આપી દીધો શેરુએ તે પહેરી લીધો અને બીજા પ્રાણીઓ સાથે મળવા જતો રહ્યો તો બીજા પ્રાણીઓએ શું કહ્યું તો કે અમારી પાસે આવતો નહીં તારી પીઠ પર જે શાર્પ કાંટાઓ છે તીક્ષ્ણ કાંટા છે એનાથી અમને બીક લાગે છે તો શેરુએ કહ્યું વોટ ક્વિલ્સ કયા કાંટાઓ મારી પાસે તો એ કાંટાઓ નથી તો બીજા બધા પ્રાણીઓ છે એ હસી પડ્યા શેરુએ શર્ટ પહેર્યો હતો એટલે એને એમ કે મારા કાંટા નહીં દેખાય બટ શેરુ શો ધેટ હિઝ ક્વિલ્સ હેડ હેડમેડ હોલ્સ તો શેરુના જે કાંટા છે એણે શર્ટની અંદર કાણા પાડી દીધા હતા અને બહાર દેખાતા હતા એ ખૂબ જ ઉદાસ થઈ ગયો શેરુ છે એ પાછો એના એકના એક મિત્ર નાના ઉંદર પાસે જતો રહ્યો તો નાના ઉંદરે કહ્યું ચિંતા ના કર મારી પાસે બીજો આઈડિયા છે એણે શું કર્યું તો કે એના બધા કાંટા છે એને કલર કરીને આપ્યો એવરીવન બધાને એ શેરુના નવા કલરફુલ કાંટા બહુ જ ગમ્યા હવે એને એટલી બધી બીક લાગતી હતી નહીં અચાનક શું થઈ ગયું તો કે વરસાદ આવવા લાગ્યો તો બધા અહીંને ત્યાં ભાગવા લાગ્યા પણ શેરુ છે એ ભાગી શકતો હતો નહીં તો એણે જે કલર ચડાવેલો હતો કાંટા ઉપર એ કલર ધોવાઈ ગયો વરસાદના લીધે બરાબર અને એનો જે સાચો કલર હતો એ દેખાઈ ગયો તો એણે બધાને કહ્યું કે સોરી મને માફ કરજો મેં મારા કલર ક્વિલ્સ એટલે કે કલરવાળા કાંટાઓ છે એને ડુપ્લિકેટ એટલે કે ખોટો કલર ચડાવેલો હતો બીજા બધા પ્રાણીઓને પણ સોરી ફીલ થયું એણે પણ કહ્યું કે ભાઈ અમને પણ માફ કરશો કેમ તો કે અમે જે ભૂતકાળમાં તારી સાથે બિહેવિયર કર્યો વ્યવહાર કર્યો એવું કરવો ના જોઈએ હવે ધીસ ટાઈમ હી વોઝ લાઈક બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ હવે બધા પ્રાણીઓને તે ગમવા લાગ્યો કેમ તો કે એનું જે સાચું હૃદય હતું તેના લીધે દેખાવના લીધે નહીં જેવો દેખાય એવો પણ એનું હૃદય કેવું છે તો કે સાફ છે હવે બધા જ હંમેશા માટે મિત્ર બની ગયા હવે એ બધા ડરતા હતા નહીં શેરુની કંપની એને ખૂબ જ ગમતી હતી એ લોકોએ ડાન્સ કર્યો ગીત ગાયું અને રમ્યા આન્સર ધ ક્વેશ્ચન તો વાર્તા સાંભળવાની ખૂબ જ મજા આવીને તો વિડીયોને લાઈક કરી દેજો આ વિડીયોને તમારા મિત્ર સાથે શેર કરી દેજો એના લીધે એ પણ આનું સોલ્યુશન સરસ મજાનું લેખિતમાં કરી શકે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બેલ આઇકન પ્રેસ કરી દેજો એટલે તમને સૌ પ્રથમ વિડીયો મળી રહેશે ચાલો આગળ વધીએ અન્ડરલાઇન ધ નેમ્સ ઓફ એનિમલ ઇન ધ સ્ટોરી તો એનિમલ હોય પ્રાણી હોય એના નામ છે આપણે શું કરવાના છે તો કે અંડરલાઈન કરવાના છે પેલી તો આપણને ખબર જ છે કોણ છે તો કે શેરુ ઓકે અને બીજું તો કે લિટલ માઉસ તો અહીં અન્ડરલાઇન કરી દઈએ આપણે ત્યાર પછી આગળ વધીએ ધ લિટલ હેઝ હોગ લાઇકડ એને શું ગમતું હતું તો જવાબમાં લખીએ લાઇકડ ટુ ડાન્સ સિંગ એન્ડ પ્લે ત્યાર પછી આગળની ત્રીજી ખાલી જગ્યા છે બ્લેન્ક બીકમ ધ હેજહોક્સ ફ્રેન્ડ કોણ ફ્રેન્ડ બની ગયું એનું તો કે ઓલ એનિમલ્સ અહીંયા લખીશું આપણે ઓલ એનિમલ બીકેમ ધ હેજહોક્સ ફ્રેન્ડ્સ ફોર્થ ધ હેજ હોગ વોઝ લાઈક બાય ઓલ ફોર હિઝ ટ્રુ હાર્ટ તો આ વાક્ય ખરું છે તો આપણે ટ્રુ પર ખરુંની નિશાની કરી દઈએ ત્યાર પછી બીજો ભાગ છે રીડિંગ એટલે કે વાંચો હવે તમારે પ્રાણીઓ છે એના ફોટા આપેલા છે એને ઓળખાણ કરવાની છે અને અહીં જે ક્લૂઝ આપેલા છે એમાંથી આ ચોરસ બોક્સમાં નામ લખવાના છે ચાલો તો લખતા જઈએ આઈ હેવ ફોર લેગ્સ મારે ચાર પગ છે હું મિલ્ક આપું છું એટલે કે દૂધ આપું છું અને એક હું પાલતું પ્રાણું પ્રાણી છું તો કોણ છે તો કે કાવ મારે ચાર પગ છે હું જંગલમાં રહું છું અને મને લાંબી પૂંછડી છે તો એ કોણ છે ફોક્સ એટલે કે શિયાળ હું ઘાસ ખાઉં છું આફ્રિકામાં રહું છું હું બ્લેક એન્ડ વ્હાઈટ છું અને હું ઘોડા જેવો દેખાઉ છું ખાલી એનો કલર જ અલગ છે તો આપણે ત્યાં લખી દઈશું આગળ વધીએ ચોથું હું રહું છું આઈ લુક હોર્સ ઘોડા જેવું જ દેખાવું છું મારે લાંબા કાન છે આઈ બ્રે ઓર હી હાવ એ શું કરે છે તો કે હી હાવ જેવો અવાજ કાઢે છે તો કોણ છે ડોંકી તો લખી દઈએ અહીંયા ડોંકી આઈ લિવ ઇન ફોરેસ્ટ હું જંગલમાં રહું છું હું ખતરનાક પણ હોઈ શકું હું બ્લેક કાં તો બ્રાઉન એટલે કે કથઈ પણ છું આઈ લાઈક ફ્રૂટ્સ એન્ડ હની મને ફળ અને મધ ખૂબ જ ગમે છે તો કોણ છે બેર આગળ વધીએ તમે મારા પર ચઢાઈ કરી શકો છો સવારી કરી શકો છો આઈ ડોન્ટ ડ્રિંક ઓફન હું વધારે પાણી પીતો નથી હું રણમાં રહું છું અને મારે એક હમ્પ છે બરાબર અને હમ્પ કહેવાય અહીં દેખાય છે ને તે તો એને શું કહેવાશે તો કે કે મલ એટલે કે ઊંટ ત્યાર પછી રીડ ધ પેસેજ તો અહીં જે આપેલા છે એ તમારે રીડ કરવાના છે તો ચાલો વાંચીએ ઓસ્ટ્રીસ કીવી પીકોક તો કે ઓસ્ટ્રીઝને ઓસ્ટ્રીઝ છે શું છે તો કે ભાઈ બહુ મોટું પક્ષી છે ચતુર્મૂર્ખ ઇટ હેઝ લોંગ લેગ્સ એને લાંબા પગ છે લાંબી ડોકી છે મોટું શરીર છે અને ટૂંકી પૂંછડી છે કીવી કેવી હોય તો કે એને નાના નાના પગ હોય છે લાંબી ચાંચ હોય છે ફની બર્ડ્સ બિકોઝ ઇટ હેઝ નો વિંગ્સ ઇટ હેઝ નો ટેલ એ ખૂબ જ ફની પ્રાણી છે કેમ તો કે એને પક્ષી છે કેમ તો કે એ પણ નથી ધરાવતું અને પૂછડી પણ નથી અને પાંખ પણ નથી બ્લુ નેક હવે મોરને બ્લુ કલરની ડોક છે યલો બીક છે ઇટ હેઝ વેરી લોંગ ફેધર્સ એને ખૂબ જ મોટા લાંબા પીછા છે અહીં આપણે જોઈએ તો સૌથી લાંબી ડોક કોની હતી તો કે ઓસ્ટ્રીઝની ત્યાર પછી બ્લુ નેક પિકોકની લોંગ બીક એટલે કે લાંબી ચાંચ તો કે એ કીવીની ધ બ્લેન્ક હેઝ અ ફેધર્સ પીછાઓ કોને છે તો કે અહીં આપણે લખેલું હતું પિકોકને પીછા છે તો અહીંયા લખી દેવાનું પીકોક ત્યાર પછી કોને વિંગ્સ નથી તો કે કીવીને બરાબર એને પાંખ નથી ત્યાર પછી ત્રીજો ભાગ આવી ગયો રાઇટિંગ ભાગ બંને ભાગ પૂરા કરીએ એમાં ખૂબ જ મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રને પણ આનું સોલ્યુશન કરવું જ હશે તો વોટ્સએપ પર આની લિંક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવનારા તમામ પાઠના સોલ્યુશન તમને મળી શકે તમારી શાળાનું નામ કમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમને કોઈપણ પ્રકારના સવાલ થતા હોય તો કમેન્ટ કરજો સ્ટડી ધ પિક્ચર તમારે અહીં જે ચિત્ર આપેલું છે એને સ્ટડી કરવાનું છે જોઈએ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ શૂટેબલ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકર્સ તો ખાલી જગ્યામાંથી આપણે અહીં જે ખાલી જગ્યાઓ આપેલી છે એને શૂટેબલ એને લગતો હોય એ શબ્દ ગોતી અને ખાલી જગ્યાઓ પૂરી કરવાની પહેલું ઇટ ઇઝ અ બ્લેન્ક ગાર્ડન બરાબર કેવું ગાર્ડન છે તો કે બ્યુટિફુલ ગાર્ડન છે ધેર આર બ્લેન્ક ઓફ ડિફરન્ટ કલર્સ તો કે અહીં અલગ અલગ કલરના ફ્લાવર્સ છે તો અહીં આપણે લખી દઈશું ફ્લાવર ઓકે સેકન્ડમાં આવશે ફ્લાવર ત્યાર પછી બટરફ્લાયઝ આર બ્લેન્ક અરાઉન્ડ ધ ફ્લાવર્સ તો ફૂલોની આજુબાજુ બટરફ્લાય શું કરતી હોય ફ્લટર કરતી હોય તો ત્રીજામાં આવશે ફ્લટરિંગ ચોથું અ બોય ઇઝ બ્લેન્ક ધ પ્લાન્ટ્સ તો એક છોકરો છે એ છોડવાઓને પાણી પાઈ રહ્યો છે બિગ બ્લેન્ક એટ ધ કોર્નર ઓફ ધ ગાર્ડન તો ગાર્ડનના એક કોર્નરની અંદર ખૂબ જ મોટું ઝાડ છે તો આપણે અહીં લખી દઈશું ટ્રી છઠ્ઠું ટુ બ્લેન્ક્સ આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી તો એક ઝાડ છે એના ડાળખા પર બે બર્ડ્સ પક્ષીઓ બેઠા છે અકેટ ઇઝ પ્લેઈંગ અંડર ધ ટ્રી એટલે કે ઝાડની નીચે બિલાડી રમી રહી છે ધેર ઇઝ અ સ્ક્વિરલ ઓન ધ બ્લેન્ક ઓફ ધ ટ્રી તો હવે છેલ્લો કયો ઓપ્શન બાકી રહી ગયો છે ચાલો ઝડપથી કમેન્ટ કરો એ છે ટ્રંક કમ્પ્લેટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ તો અહીં ફોટા આપેલા છે એક શિયાળ છે બરાબર એ દ્રાક્ષ પાસે આવે છે દ્રાક્ષને અંબાવાની કોશિશ કરે છે પણ આંબી શકતો નથી અને નિરાશ થઈને પાછો જતો રહીએ છે તો એ વાર્તાનો પેરેગ્રાફ અહીં આપેલો છે એ ફકરામાં થોડી ખાલી જગ્યાઓ છે એ આપણે આ શબ્દથી પૂરી કરીશું વન્સ ધેર વોઝ અ બ્લેન્ક એટલે કે એક વખત એક શિયાળ હતું એને ખૂબ જ ભૂખ લાગી હતી એ ફૂડ એટલે કે ખોરાકના સર્જમાં ગયું પણ એને કોઈ પણ ફૂડ એટલે કે ખોરાક મળ્યો નહીં છેલ્લે અંતે એ એક ફાર્મ એટલે કે દ્રાક્ષના ફાર્મ પર પહોંચી ગયો એણે બંચીસ બંડલના બંડલ દ્રાક્ષ જોયું બરાબર અહીંયા શું આવશે ગ્રેપ્સ હી વોન્ટેડ ટુ ઇટ ધ ગ્રેપ્સ એને દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ એના મોઢામાં પાણી આવી ગયું એણે ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષને અંબાવા દ્રાક્ષ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી બરાબર ઘણા બધા પ્રયત્નો કર્યા અહીં આપણે લખીશું હી જમ્પ એણે ઘણા બધા કૂદકાઓ માર્યા અગેન એન્ડ અગેન પણ એના એફર્ટ્સ છે કેવા હતા યુઝલેસ હતા એટલે કે ઉપયોગ વગરના કારણ કે જેટલા પણ કૂદકા મારતો હતો પણ દ્રાક્ષ સુધી પહોંચી શકતો ન હતો તો ગ્રેપ્સ વર ટુ હાઈ ટુ રીચ ખૂબ જ ઊંચી દ્રાક્ષ હતી જે શિયાળ આંબી શકવાનો ન હતો હી ગો ટાયર્ડ એ થાકી ગયો એને ખબર હતી કે એને દ્રાક્ષ મળવાની નથી તો એણે શું કર્યું તો કે હી વેન્ટ હવે ત્યાંથી જતો રહ્યો અને જતાં જતા શું બોલ્યો તો કે ધ ગ્રેપ્સ આર શોર એટલે કે દ્રાક્ષ તો કેવી છે ખાટી છે ચાલો જવા દો નથી ખાવી આવું બોલતો બોલતો જતો રહ્યો આગળનું આપણે એક પાર્ટ જોઈએ એ છે લેંગ્વેજ ફંક્શન સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ તો અહીં એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ એક હોય તો એની આગળ એ એન આવા આર્ટિકલ લાગે અને મેની એટલે કે ઘણા બધા હોય તો એની પાછળ એસ ઈ એસ આઈ એસ એવા લાગે એટલે એનું બહુ વચન થઈ જશે તો વન એક જ છોકરો હોય તો એને કહેવાય અ બોય પણ ઘણા બધા છોકરાઓ હોય તો તો આપણે એને કહીશું બોયઝ પાછળ એસ લગાવી દઈશું અનઅમરેલા એક અમરેલા એના પછી આપણે બહુ વચન કરીએ તો એમાં એસ લાગી જશે અમરેલાઝ ફ્લાવર તો એમાં પણ એસ લાગી જશે ફ્લાવર્સ બોલ તો એમાં આવશે બોલ્સ ડોગ તો એમાં આવશે ડોગ્સ રેડી ચાલો આગળ વધીએ ફ્લ ફીલ ઇન ધ બ્લેન્ક્સ તો અહીં જે રેડ એરો આપેલો છે એનો મતલબ થશે કે આ વસ્તુ છે એ આપણી નજીક છે ગ્રીન એરો આપેલો હોય એનો મતલબ કે એ વસ્તુ કેવી છે દૂર છે દૂર હોય ત્યાં ધેટ અને નજીક હોય ત્યાં આપણે ધીસનો ઉપયોગ કરીશું હવે એ એક જ વસ્તુ છે એટલે ધીસ ધીસનું બહુ શું થશે તો કે ધીસ પણ સ્પેલિંગ બદલી જશે ટી એચ ઇ એસ ઇ તો ઘણી બધી વસ્તુઓ હોય અને નજીક હોય તો ધીસ નજીક છે પણ એક જ વસ્તુ છે તો ધીસ દૂર છે અને ઘણી બધી વસ્તુ છે તો ધોસ અને નજીક છે તો ધેટ ચાલો જોઈએ આપણે અહીં આ વસ્તુ કેવી છે દૂર છે બરાબર અને ઘણી બધી એટલે કે બે છે એક નથી તો દૂર હોય અને ઘણી બધી હોય તો ત્યાં આવશે ધોઝ એક કરતાં વધારે હોવી જોઈએ હવે દૂર છે પણ કેવી છે એક જ છે તો શું આવે ધેટ આવે તો પહેલાંમાં લખી દઈએ ધેટ ત્યાર પછી કાઇટ પતંગ આપેલી છે પણ કેવી છે નજીક છે નજીક હોય તો ધીસ નજીક છે પણ એક કરતાં વધારે છે તો એનો સ્પેલિંગ બદલી જશે ધીસનું બહુ વચન થઈ જશે ટી એચ એસ ઇ ધીસ પાંચમું દૂર છે અને એક કરતાં વધારે છે તો ધોઝ નજીક છે અને એક જ છે તો ધીસ દૂર છે અને એક જ છે તો ધેટ નજીક છે એક કરતાં વધારે છે તો ધીસ ઓકે આવડી ગયું ને જેને સરસ મજાનું ધીસ ધેટ ધોઝ અને ધીસ આવડી ગયું હોય એ કમેન્ટ કરો બરાબર ને ચાલો સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્ટ્રાઇક આઉટ ઇન અપ્રોપ્રિએટ વર્ડ્સ તો તમારે અહીં શું કરવાનું છે તો કે જે ચિત્ર આપેલું છે એને સ્ટડી કરવાનું છે હાઉ મેની આર ધેર હાઉ મેની એપલ્સ આર ધેર કેટલા એપલ્સ છે તો કે ધીસ ઇઝ વન રેડ ધેર ઇઝ વન રેડ એપલ એક લાલ એપલ છે અને બીજા ચાર છે એ ગ્રીન એપલ છે તો આપણે જોવાનું છે ધેર ઇઝ કે ધેર આર કયું આવશે તો પેલા આપણે જોઈએ હાઉ મેની લાયન્સ આર ધેર કેટલા એક અને બે અહીંયા દૂર દૂર દેખાય છે ઓકે ચાલો આગળ વધીએ હાઉ મેની જીરાફ આર ધેર તો જીરાફ ને ગોતો ચાલો ફટાફટ તો અહીં એક દૂર ઉભેલો જીરાફ દેખાય છે બરાબર તો કેટલું છે એક જ છે તો ધીસ ઇઝ આવશે આર છે એના ઉપર ચેકી દઈશું તો ધીસ ઇઝ અ જીરાફ અહીંયા છેલ્લે નથી લખાતું સ્પેલિંગને પૂરો કરી દેજો બરાબર અહીં ઉપર બહુવચન છે એટલે આપણે લાઇન્સ એસ લગાવી દેજો અહીં જીરાફમાં એસ લાગેલો છે તો એ કાઢી નાખજો અને આગળ લખાવી દેવાનું અજીરાફ હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર કેટલા હાથીઓ છે ચાલો ગોતો તો હાથી તો મને એક જ દેખાય છે ઓકે ચાલો તો લખવાનું ધેર ઇઝ અ એલિફન્ટ હાઉ મેની બર્ડ્સ આર ધેર કેટલા પક્ષીઓ છે તો કે અહીં મને એક પક્ષી દેખાય છે બીજું તમને ક્યાં દેખાય છે અહીં ત્રીજું તો કે અહીંયા છે એનાથી વધારે હોય તો ત્યાં એટલું લખવું મને ત્રણ દેખાય છે આપણે લખીશું ધેર આર ઇઝ ઉપર ચેકો મારી દેવાનો કારણ કે વધારે બર્ડ છે થ્રી બર્ડ્સ બર્ડ્સ ઓકે અહીં સ્પેલિંગ આપેલો છે લખી લેવો હાઉ મેની મંકીઝ આર ધેર કેટલા વાંદરાઓ છે તો અહીંયા એક વાંદરો દેખાય છે બીજો ક્યાં છે બીજો દેખાય તો એ લખવાનું અહીં તો એક જ દેખાય અહીંયા રહ્યું બીજો બરાબર તો આપણે લખીશું બે તો ધેર આર ટુ મંકીઝ ચાલો આગળ વધીએ વોકેબલરી તરફ આવીએ તો સ્પેલિંગ પૂરા કરવાના છે પહેલું છે લાયન બીજું છે ટાઈગર ચિત્તા ડબલ ઈ ટી પછી એ લગાવી દેવાનો એલિફન્ટ ઇએલએ પી એચ એ એન ટી ઝીરાફ જી આઈ આર એ ડબલ એફ ઇ એમોએન કેવાય વંકી એફઓએ ત્યાર પછી આપણને શું આપેલું છે ડિયર ડી ડબલ ઇ આર હવે ફાઇન્ડ એન્ડ કલર ધ નેમ્સ ઓફ એનિમલ્સ એઝ શો તો અહીં તમારે શું કરવાનું છે પ્રાણીઓના નામ ગોતીને રાઉન્ડ કરવાનું છે કલર કરવાનું છે તો પેલું તો અહીં ગોતીને આપેલું જ છે લાયન બીજું આપણે ગોતીએ તો એલિફન્ટ ઇ એલ ઇ પી એચ એ એન ટી આવી જ રીતે તમારે જેટલા પણ પ્રાણીઓના નામ મળે એટલા તમારે કલર કરી દેવાના રહેશે બરાબર કમેન્ટ કરો કે તમને કયા કયા પ્રાણીઓના નામ દેખાય છે અહીં હજુ એક છે મંકી ફોક્સ બરાબર આવી રીતે બાકીના પણ ગોતી લેવા ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે એ તમારે ક્લાસમાં કરવાની ત્યાર પછી સ્પીકિંગ એટલે કે બોલવાનું હેલો વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે હાય માય નેમ ઇઝ સોહમ વોટ ઇઝ યોર નેમ મારું નામ સોહમ છે તમારું નામ શું છે આઈ એમ રીમા હાઉ ઓલ્ડ આર યુ હું રીમા છું હાઉ ઓલ્ડ આર યુ તમે કેટલા મોટા છો કેટલા વરસના છો આઈ એમ સિક્સ ઇયર્સ ઓલ્ડ મારી ઉંમર છ વર્ષની છે ત્યાર પછી આ બેન બોલે છે ગુડ મોર્નિંગ ધીસ ઇઝ માય ફાધર હિઝ નેમ ઇઝ રમેશભાઈ હી ઇઝ અ ટીચર સુપ્રભાત આ મારા પિતાશ્રી છે એનું નામ રમેશભાઈ છે અને એ એક શિક્ષક છે ત્યાર પછી ગુડ મોર્નિંગ સુપ્રભાત આ મારી માતા છે એનું નામ પ્રિયાબેન છે અને એ એક ડૉક્ટર છે ત્યાર પછી આપણે લખીએ રાઇટ એન્ડ સ્પીક ઓન માય ફેવરિટ એનિમલ તો આપણે તમારા પ્રિય પ્રાણી વિશે લખવાનું છે હું તમને એક ઉદાહરણ તરીકે કાઉ એટલે કે ગાય ગાય તમારું પ્રિય પ્રાણી છે એવી રીતે હું તમને થોડીક લાઈન છે એ બતાવું એ પ્રમાણે તમારે લખવાનું તો ઉપર હેડિંગ મારી દેજો માય ફેવરિટ એનિમલ કાવ ધ કાવ ઇઝ ફાર્મ એનિમલ એને ચાર પગ હોય છે બે કાન હોય છે ટુ હોન્સ ઓન ધ હેડ સિંગડા હોય છે બે બરાબર ઇટ ઇઝ અ અવર્સ એનિમલ ત્યાર પછી ધ કાવ ગીવ અઝ મિલ્ક ખૂબ જ હેલ્ધી હોય છે દૂધ કાવ સ્કિન ઇઝ યુઝડ ફોર મેકિંગ લેધર કાઉ સાઉન્ડ ઇઝ કોલ્ડ મૂં કાઉ કેવી રીતે બોલે ઇટ્સ ડંગ ઇઝ યુઝ યુઝડ એઝ ફ્યુલ એનું છાણ છે એ આપણે ખાતર તરીકે ફ્યુલ તરીકે વાપરીએ છીએ કાઉઝ લિવ ઇન ગ્રુપ્સ એ જૂથમાં જ રહે છે પચીસ વર્ષ સુધી એ જીવી શકે છે ઓકે તો અહીં આપણો આ પાઠ છે એ પૂરો થાય છે લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે વોટ્સએપ પર લિંક શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરો તમને કોઈપણ પ્રકારના ચેપ્ટરના સોલ્યુશનની જરૂર હોય તો કમેન્ટની અંદર લખી દેજો તમારી શાળાનું નામ કમેન્ટ કરો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર